વિષય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે છઠ્ઠું ચેપ્ટર પૂરું કર્યા પછી ટોટલ 1-7 ચેપ્ટર બરાબર જેની અંદર સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, ચેપ્ટર નંબર 3 આયોજન, ચેપ્ટર નંબર 4 વ્યવસ્થાતંત્ર, ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા, ચેપ્ટર નંબર 6 દોરવણી, ચેપ્ટર નંબર 7 અંકુશ, ત્યારબાદ ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા અને ધોરણ, ચેપ્ટર નંબર 12 ધંધાકીય પર્યાવરણ. આટલા ચેપ્ટરનો આપણે અભ્યાસ કર્યો છે, જેની અંદર 12મું ચેપ્ટર અત્યારે તમારે ચાલુ છે. ધોરણ 12 ની અંદર 12મું ચેપ્ટર ચાલુ છે બરાબર, ધંધાકીય પર્યાવરણ. હવે આપણે એક નવા ચેપ્ટર તરફ જવાના છીએ, એટલે કે ચેપ્ટર નંબર 6 પછી એક નવું ચેપ્ટર એટલે કે બજાર પ્રક્રિયા સંચાલન. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી બાબતો શીખવાની છે, જેની અંદર આપણે સમગ્ર બજારથી શું થશું માહિતગાર થશું. હવે ચેપ્ટરનું નામ શું છે? પહેલા તો એ કે ચેપ્ટરનું નામ ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન. કે જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ બજારની અંદર આવે છે તો એને બજાર પ્રક્રિયા માટે કયા કયા પ્રકારના કાર્ય કરવા પડે, માર્કેટિંગ માટે એને કયા કયા કાર્ય કરવા પડે બરાબર, એને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે વગેરે પ્રકારની માહિતી છે એ આપણને 10મા ચેપ્ટરમાંથી મળશે. કે જાહેરાતનું પ્રમાણ કેટલું રાખવું, વિતરણ વ્યવસ્થા કેવી રીતે ગોઠવવી, પેકેજિંગ કેવી રીતે કરવી, તેનું પેકિંગ કેવી રીતે કરવું, લેબલિંગનું કાર્ય કેવી રીતે કરવું, વેચાણ વૃદ્ધિ કેવી રીતે કરવી, વસ્તુની કિંમત કેવી રીતે નક્કી કરવી, એની ગુણવત્તા શું રાખવી, તમામ બાબતોથી આ ચેપ્ટરની અંદર આપણે માહિતગાર થવાનું છે બરાબર. એટલે ઘણા બધા પ્રશ્ન છે, ચેપ્ટર થોડું લેન્ધી પણ છે, પણ એકદમ ઈઝી ચેપ્ટર, રમતા રમતા અને સરળતાથી યાદ રહી જાય એવું ચેપ્ટર છે બરાબર. એક વખત ખાલી વાંચો એટલે તમને મગજમાં બેસી જાય કે આ મુદ્દો છે, આ પોઈન્ટ છે, આ ટોપિક છે, એ શું કહેવા માંગે છે બરાબર. તો એના વિશેની આપણે ચર્ચા કરીએ તો પહેલા આપણે બજાર પ્રક્રિયાની અંદર એની પ્રસ્તાવના છે, તો પ્રસ્તાવના વિશે આપણે પહેલા માહિતગાર થાય, તો આટલી બાબતોથી આપણે આની અંદર માહિતગાર થવાનું છે બરાબર. તો પહેલા આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 બજાર પ્રક્રિયાની આકૃતિ અને સમજૂતી બરાબર, સમજૂતી અને આકૃતિ જણાવો. તો પહેલા આપણે જોઈએ પ્રસ્તાવ, તો કે આધુનિક સમયમાં ગ્રાહક બજારનું સર્વોપરી વ્યક્તિ બની ગયો છે. તો આપણે 11મા ચેપ્ટરની અંદર જોયું કે મુક્ત અર્થતંત્રની અંદર ગ્રાહકને બજારનો રાજા કહે છે. શું કહે? તો કે ગ્રાહકને જે વસ્તુ જોઈએ છે એ ધંધાકીય એકમ કે ઉત્પાદક છે એ વસ્તુ કે સેવાનું શું કરે છે, ઉત્પાદન કરે છે. ગાંધીજીએ કીધું વાલીપણાના સિદ્ધાંતની અંદર, ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની અંદર, કે તે સૌથી અગત્યનો વ્યક્તિ છે, એને આપણી જરૂર નથી, આપણે તેની જરૂર છે બરાબર. એ ધંધાનો ભાગ છે, ગ્રાહક છે એ ધંધાનો શું છે, ભાગ છે. એટલે ગ્રાહક સિવાય તમારી વસ્તુ કે સેવાનું વેચાણ થઈ શકતું નથી. એટલે એને એકદમ કટાક્ષથી કીધું કે ગ્રાહક છે એ મુક્ત અર્થતંત્રની અંદર બજારનો શું છે, તો કે રાજા કહેવામાં આવે છે બરાબર. કે એને જ્યારે જે વસ્તુ જોતી હોય, જ્યારે જોતી હોય, જે પ્રમાણમાં જોતી હોય, એ પ્રમાણમાં તમારે એને ગ્રાહકને વસ્તુ પૂરી પાડવાનો પૂરેપૂરો શું છે, તો કે એને અધિકાર છે. જ્યારે જે વસ્તુ માગે
એ તમારે શું કરવું પડશે, આ વી પડશે. એટલા માટે આ એવું કીધું કે આધુનિક સમયમાં ગ્રાહકે બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે. દરેક સંસ્થા કે પેઢી પોતાના માલ કે સેવા થકી ગ્રાહકની જરૂરિયાત સંતોષવાનું શું કરે છે, પ્રયત્ન કરે છે. કોની જરૂરિયાત? તો કે ગ્રાહકની જરૂરિયાત. આજે કોઈ પણ ઉત્પાદક કે પેઢી છે એ બજારની અંદર આવશે તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા એ એવું વિચારે છે કે ગ્રાહકને કઈ વસ્તુ જોઈએ છે, ગ્રાહક સૌથી વધારે કઈ વસ્તુ ખરીદવા તરફ આકર્ષિત થાય છે, ગ્રાહકની ખરીદ શક્તિ શું છે, એને કેવી વસ્તુ ગમે છે. આ બધી વસ્તુનું તમારે પહેલા શું કરવું પડે, અનુમાન કે તમે જે બજારની અંદર છો એ બજારની અંદર જે ગ્રાહકો ખરીદી કરવા માટે આવે છે તો એ ગ્રાહકો છે એ કેવા પ્રકારના છે, મધ્યમ વર્ગના છે બરાબર કે ઉચ્ચ કક્ષાના છે કે સાવ નીચલી કક્ષાના છે. એને ધ્યાનમાં રાખી તમારે વસ્તુ કે સેવાની શું કરવાની છે, કિંમત નક્કી કરવાની છે. અને પછી તમે એવું નક્કી કરી શકો કે આપણે બજારની અંદર કઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરી ગ્રાહકની જરૂરિયાતો શું કરશું, સંતોષશું. તો દરેક ધંધાકીય એકમ કે પેઢી છે એનો એક જ ઉદ્દેશ હોય છે, એક જ તાત્પર્ય હોય છે, એક જ હેતુ હોય છે. શું? તો કે ભાઈ ગ્રાહકોની જરૂરિયાતો શું થવી જોઈએ, સંતોષ આવી જોઈએ બરાબર. પછી ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પાદન ઝડપથી વધવા લાગ્યું અને ગ્રાહકની પ્રાથમિક જરૂરિયાતો શું થઈ, સંતોષવા લાગ્યું. શું થયું? તો કે દિવસે ને દિવસે શું થયું, તો કે ટેકનોલોજીની અંદર ઉત્પાદનના સાધનોની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઈસવીસન 1960 પછીના સમયગાળામાં શું થયું, ઔદ્યોગિક ક્રાંતિ. એ સમયગાળાને ધ્યાનમાં રાખી ઉત્પાદન ક્ષેત્રે નવા નવા સંશોધન થયા, એટલે ઉત્પાદનમાં શું થયું, એકાએક વધારો થયો. ઉત્પાદનની અંદર વધારો થયો એટલે ગ્રાહકોની જે જરૂરિયાતો હતી એ જરૂરિયાતો શું થતી ગઈ, તો કે સંતોષ હતી. કારણ કે પેલા તો કે ગ્રાહકની જરૂરિયાતો હતી, ગ્રાહકની માંગ હતી, પણ એ માંગને તમે પહોંચી વળતા નહોતા કારણ કે ત્યારે કોઈ પણ પ્રકારની સાધન સામગ્રી હતી નહીં. પણ હવે હાલના સમયની અંદર તો કે ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે શું થયું, તો કે મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું. ઉત્પાદન થવાની સાથે સાથે ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાતો છે એ શું થઈ, તો કે સંતોષાતી ગઈ. અને જેના પરિણામે ઉત્પાદકો બજારની અંદર નવી નવી વસ્તુઓ બજારમાં શું કરતા ગયા, મૂકતા ગયા, નવી પાયાનું પ્રમાણ શું થતું ગયું, વધતું. હવે દિવસે દિવસે શું થતું ગયું, તો કે ઉત્પાદકો કે વેપારીઓ છે એ બજારની અંદર નવી નવી વસ્તુઓ લોન્ચ કરતા ગયા, બજારની અંદર મૂકતા ગયા. કારણ કે એ જે ધંધાકીય એકમ છે એ તો બજારની અંદર આપે આપો ફેલાઈ ગયું છે બરાબર. હવે એ ફેલાઈ ગયું છે તો હવે એ શું કરશે, તો કે નવી નવી વસ્તુ બહારની પ્રોડક્ટ છે એ બધી લઈ આવશે અને સમાજના વ્યક્તિઓની વસ્તુ પહોંચાડશે. એટલે બજારની અંદર શું થશે, તો કે હરીફાઈનું વાતાવરણ ઊભું થશે. બીજો વ્યક્તિ તો એ વસ્તુ વેચે જ છે, પણ તમે એ વસ્તુ લઈ અને તમે પણ વેચવાનું શું કરો છો, ચાલુ કરશો, એટલે બજારની અંદર શું થશે, તો કે હરીફાઈનું પ્રમાણ વધતું જશે. ત્યારબાદ બીજી વસ્તુ શું કીધી, તો કે ટેકનોલોજી પર ક્રાંતિએ વધુ વિવિધતા વાળી પેદાશો મૂકવામાં મદદ કરી છે. ધીમે ધીમે ટેકનોલોજી જેમ જેમ વધતી ગઈ એમ એમ એ મુજબ નવી નવી આધુનિક વસ્તુઓ પણ બજારની અંદર શું થતી ગઈ, તો કે આવતી ગઈ. એટલે સમય અનુસાર શું થયું, તો કે બદલાવ આવતો ગયો. આ પેઢીઓ સતત નવા સંશોધન કરી ગ્રાહકને જરૂરી પેદાશો અને સેવા પૂરી પાડવાનો શું કરે છે, પ્રયાસ કરે છે. આમ આવી રીતે શું થાય, તો કે પેઢીઓ છે એ સતત કંઈક ને કંઈક નવી
હવે આપણે જોવાનું છે બજાર
જ્યારે પ્રક્રિયાની આકૃતિ જોવાની છે અને આકૃતિ થી માહિતગાર આપણે થવાનું છે, બરાબર? તો બધાનું ધ્યાન છે તે બોર્ડ ઉપર હોવું જોઈએ, બરાબર? અને એના વિશેની આપણે માહિતી જોઈએ કે શું કહે છે, રેડી? તો પહેલા આપણે આકૃતિ વિશે માહિતગાર થઈએ કે આકૃતિની અંદર શું કહેવા માંગે છે. તો બધાનું ધ્યાન છે તે બોર્ડ ઉપર, રેડી? એકદમ વ્યવસ્થિત રીતે આકૃતિ છે તે સમજવાની છે. જો આકૃતિ આવશે તો દસમા ચેપ્ટરની અંદર 17 પ્રશ્ન છે અલગ અલગ, એ 17 પ્રશ્ન આવશે અને આ આકૃતિ જો આવે તો આનો અર્થ જે છે એ આવશે, અન્યથા અર્થની અંદર ટપા નહીં પડે. એટલે ખાસ પહેલા તો આપણે એ આકૃતિ વ્યવસ્થિત રીતે સમજવાની છે, બરાબર? નવું કઈ નથી, જો કે તમે આ બધી વસ્તુ આમાં જે આકૃતિની અંદર આપેલું છે એ બધી વસ્તુ તમે ભણી ગયા છો ચેપ્ટર નંબર 1 ની અંદર, બરાબર? 4P માર્કેટિંગ મિશ્ર, બજાર મિશ્ર, બજારીય સંચાર, બરાબર? જેની અંદર 4P આપણે ભણ્યા હતા, પ્રોડક્ટ પ્રાઇસ ફિઝિકલ ડિસ્ટ્રિબ્યુશન અને પ્રમોશન, 4P ભણ્યા હતા. એ જ 4P વિશેની આપણે આખા ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે, નવી કોઈ ચર્ચા કરવાની છે નહીં. એટલે મેં ત્યારે તમને કીધું કે જો પહેલું ચેપ્ટર આવે તો પહેલા ચેપ્ટર સાથે ઘણા બધા ચેપ્ટર છે એ કનેક્ટેડ રહેલા છે. એટલે ખાસ કરીને આકૃતિ વ્યવસ્થિત રીતે સમજવાની છે, બરાબર? તો પહેલા આપણે જોઈએ પેજ નંબર 114 ઉપર તમને આકૃતિ આપેલી છે, બરાબર? તમારી સામે રાખજો આકૃતિ ટેક્સ્ટ બુક. અને પેજ નંબર 114 ઉપર આકૃતિની ઉપર એક પેરેગ્રાફ આપેલો છે. પહેલા એક પેરેગ્રાફ આપણે જોઈએ કે પેરેગ્રાફ શું કહે છે, પછી આપણે આકૃતિ જોઈએ. તો ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવા આપતી સંસ્થા ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે અને તેના આધારે પેદાશો અને સેવાઓનું સર્જન કરે છે. હવે તો પહેલા તો વિચારવાનું છે કે ભાઈ ઉત્પાદકો જે છે, ઉત્પાદકો કે જે વેપારીઓ છે, એ વેપારીઓ અહીંયા ભવિષ્યની અંદર ગ્રાહકોને કેવી વસ્તુ જોઈએ છે, બરાબર? એ અંગેનું શું કરશે તો કે સંશોધન કરશે કે કઈ ગ્રાહક છે એટલે એક વસ્તુ પાછળ તો પડ્યો રહેવાનો છે નહીં, બરાબર? એટલે સતત એની જરૂરિયાતો છે, એની પસંદગી છે, એની અંદર શું થાય છે તો કે ફેરફાર આવે છે. તો એ ફેરફારને પહોંચી વળવા માટે ઉત્પાદકો છે એ શું કરે છે તો કે બજારનું અનુમાન કરે છે કે ગ્રાહકો જે છે એને કેવા પ્રકારની વસ્તુઓ જોઈએ છે. અહીંયા ગ્રાહકો છે, આ બજાર અનુમાન છે. અનુમાનની અંદર શું છે તો કે ગ્રાહકને શું જોઈએ છે તે બજાર સંશોધન દ્વારા આપણે શું કરી શકીએ છે, જાણી શકીએ છીએ. બજારની અંદર જે તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ ગ્રાહક છે એ બજારની અંદર વસ્તુ ખરીદવા માટે આવે છે તો પ્રથમ ખરીદી શું કરે છે, કેવા પ્રકારની વસ્તુઓ ખરીદવા તરફ આકર્ષિત થાય છે, આના વિશેની પહેલી વહેલી તમારે માહિતી લેવાની છે. એટલે બજાર અનુમાનની અંદર પેલા ગ્રાહકો સાથે ચર્ચા વિચારણાઓ થઈ કે એને આ પ્રકારની વસ્તુઓ જોઈએ છે, આ પ્રકારની વસ્તુઓ જોઈએ છે. એ મુજબ વિનિમય ઉભો કરવો કે ભાઈ તમે જે વસ્તુ કે સેવા બનાવો છો, બરાબર? લોકોના લોકસંપર્કના માધ્યમો જોવાના કે ભાઈ ગ્રાહકો છે એ કેવા પ્રકારની વસ્તુઓ ખરીદવા માટે આકર્ષિત થાય છે. એના પછીનો બીજો મુદ્દો શું કહે છે તો કે પેદાશ અને સેવાઓનું સર્જન કરવું અને બજાર પ્રક્રિયામાં નક્કી કરેલા ગ્રાહક સમૂહની જરૂરિયાતો સાથે જે તે
દાસ મિશ્ર સાથે મેળ મેસાવાની પ્રક્રિયા છે. શું કરવાનું? તો હવે આપણે લોક સંપર્કના માધ્યમો જોયા, એના પછી ઉત્પાદકો છે કે શું કરશે, તો કે કાચો માલ કે સેવાઓ શું કરશે, પૂરી પાડશે. હવે અહીંથી પછી અહીં આવશે એટલે શું થશે, તો કે એને માલ કે સેવાઓ મળશે. બરાબર, માલ કે સેવાઓ મળશે એટલે કાચો માલ મળશે અને ગ્રાહક બને જોઈતી સેવાઓ શું કરવામાં આવશે, પૂરી પાડવામાં આવશે. એટલે સૌ પ્રથમ આવશે પેદાશ. શું આવશે? પેદાશ એટલે ઓર પી નું પેલો પેદાશ. બજાર તમે જે બજારની અંદર છો એ બજારની અંદર ગ્રાહકો જે છે
છે. ત્યારબાદ બજારની અંદર મુખ્ય બે ગ્રાહકો છે, કોણ? તો કે એક ઉત્પાદક અને બીજું કોણ છે? તો કે ગ્રાહક. આ બંને વ્યક્તિઓ જે છે, બંને પક્ષકારો જે છે, એ બંને વચ્ચે શું કરવાનું છે તમારે? તો કે વિનિમય ઉભો કરવાનો છે. કે તમે જે વસ્તુ કે સેવાનો ઉત્પાદન કરો છો, બરાબર, એ બંને વ્યક્તિઓ વચ્ચે, ઉત્પાદક કે વેપાર સામે ગ્રાહક, આ બંને વ્યક્તિઓ વચ્ચે તમારે તમારી જે પેદાશ છે, તમારી જે સેવા છે, એનો શું કરવાનો છે? વિનિમય ઉભો કરવાનો. આ વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાના ધંધા કે હેતુઓ શું કરે છે? સિદ્ધ કરે છે, અને ગ્રાહકની જરૂરિયાતો શું થાય છે? સંતોષે છે. કે આ વિનિમય એટલે જ્યારે વસ્તુ કે સેવાનું સર્જન થઈ જાય છે, ત્યારે ગ્રાહક સંતોષની લાગણી અનુભવે છે. કે અહીંયા જો ઉત્પાદક છે એ માલ કે સેવાઓ કોની તરફ મોકલે છે? ગ્રાહક તરફ મોકલે છે. ગ્રાહક છે એ પોતાનો સંતોષ છે એ કોની તરફ મોકલે છે? તો કે ઉત્પાદક તરફ મોકલે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે બજાર પ્રક્રિયા દ્વારા, બજાર અનુમાન દ્વારા, બજાર સંશોધનના કાર્ય દ્વારા ગ્રાહક સંતોષ વિશેની જાણકારી મેળવી શકીએ છીએ, બરાબર. કે જેની અંદર આપણે ગ્રાહકને શું જોઈએ છે, ગ્રાહક કેવા પ્રકારની વસ્તુઓ ખરીદવા માટે થાય છે, ગ્રાહક કેવી વસ્તુ ખરીદવા માટે ઉત્સાહિત થાય છે, પ્રેરિત થાય છે, વગેરે માહિતીથી આપણે શું થાય છે? માહિતગાર થઈએ છીએ. અને ત્યારબાદ આપણે વસ્તુ કે સેવાઓની શું કરવી જોઈએ? ખરીદી કરવી જોઈએ. તો ફરી પાછો આકૃતિની અંદર એક વખત નજર રાખો. અહીંયા સૌ પ્રથમ કોણ આવશે? ઉત્પાદક. ઉત્પાદક છે એ શું કરે છે? એની જે પેદાશ છે, એની જે સેવા છે, એ અંગે બજારની અંદર જાય છે અને શું કરશે? બજારનું અનુમાન કરશે કે ગ્રાહકને શું જોઈએ છે, અને તે બજાર સંશોધન દ્વારા જાણી શકે છે. તો અહીંયા છે ગ્રાહક, બરાબર. અહીંયા ગ્રાહકો છે, તો એ ગ્રાહકોને શું જોઈએ છે વગેરે માહિતી આ બંને વચ્ચે શું થશે? તો કે વિનિમય ઉભો થશે. કે ભાઈ એને કેવા પ્રકારે વસ્તુ જોઈએ છે, બરાબર, એની ખરીદ શક્તિ શું છે વગેરે માહિતી. ત્યારબાદ ઉત્પાદક જે છે એ શું કરે છે? કે માલ કે સેવાઓ પૂરી પાડે, કાચો માલ કે સેવાઓ છે એ પૂરી પાડે છે, અને સૌ પ્રથમ પેલા બજારની અંદર પેદાશ વિશેની માહિતી પ્રાપ્ત કરે છે. કે રંગ, રૂપ, કદ, આકાર, વજન, છાપ, આ બધા પેદાશના શું છે? ગુણધર્મ છે. ત્યારબાદ એની કિંમત નક્કી કરશે, તો વગેરે ખર્ચાઓ એડ થાય અને વસ્તુની મૂળ કિંમત શું થાય? નક્કી કરે. પછી થાય વિતરણ વ્યવસ્થા. તો વિતરણ વ્યવસ્થા દ્વારા આપણે શું કરી શકીએ છીએ? તો કે ગ્રાહક સુધી વસ્તુ કે સેવા પહોંચાડી શકીએ છીએ, અને સારામાં સારી ગુણવત્તા દ્વારા અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન, વેચાણની અંદર થતો નોંધપાત્ર વધારો. તો પેદાશ અને સેવાનું શું થાય છે? સર્જન થાય છે, ગ્રાહક સુધી વસ્તુ પહોંચે છે. એટલે આ ઉત્પાદક જે છે એ શું કરે છે? તો કે માલ કે સેવાનું વિનિમય સર્જન કરે છે અને ગ્રાહક સુધી પહોંચાડે છે. ગ્રાહકને અહીંયા શું થાય છે? તો કે સંતોષ પ્રાપ્ત થાય છે. તો આ છે બજાર પ્રક્રિયાની આકૃતિ, બરાબર, જેના વિશેની આપણે માહિતી જોઈએ. તો પેલા પ્રશ્નની અંદર આપણે આટલી માહિતી જોવાની છે, પ્રસ્તાવના, પછી બજાર પ્રક્રિયાનો મુદ્દો, પછી પેજ નંબર 114 ઉપર જે પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફ અને આકૃતિ, એટલે કે એ જે પેરેગ્રાફ છે, બરાબર, એ પેરેગ્રાફ આકૃતિની શું છે, સમજૂતી છે. એક એક લીટી ઉપર પણ પેરેગ્રાફને તમે જોતા જશો એટલે તમને આકૃતિની અંદર તમને સ્પષ્ટ રીતે બધી વસ્તુ સમજાશે, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બજાર પ્રક્રિયાની વ્યાખ્યા વિશેની માહિતી, ઓનલી ફોર એની જે વ્યાખ્યાઓ છે એનો જ પ્રશ્ન આપણે ભણવાના છીએ. પણ નેક્સ્ટ લેક્ચર, વિડીયો લેક્ચરની અંદર ખાલી એની જે અર્થ આપ્યો છે બજાર પ્રક્રિયાનો, એકદમ વ્યવસ્થિત રીતે, સ્પષ્ટ રીતે, માત્ર ખાલી અર્થ જ સમજવાનો છે, બરાબર. પણ નેક્સ્ટ લેક્ચરની અંદર, પેલા લેક્ચરની અંદર આટલી વસ્તુ છે, ત્રણ પેરેગ્રાફ અને એની આકૃતિ, ત્રીજો પેરેગ્રાફ
પર આપેલો છે એક પેરેગ્રાફ ની એક એક લીટી એક એક વાક્ય જોતું જવાનું છે અને આકૃતિ સમજતી જવાનું છે બરાબર જો એ વસ્તુ સમજાશે તો જ આકૃતિ મગજમાં બેસે અન્યથા મગજમાં નહીં બેસે એટલે બે થી ત્રણ વખત આ વિડિયો તમારે તમારા મોબાઈલ ની અંદર પ્લે કરી જોવાનો છે બરાબર અને આની આખી આખી પીડીએફ છે તમારા WhatsApp ની અંદર મોકલી દેવામાં આવશે એ મુજબ તમારે એમાંથી પ્રશ્ન જોઈ જોઈ તમારી ફેસબુક માં લખવાના છે રેડી અહીં સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર ફરી પાછા ભેગા થાય દસમા ચેપ્ટરની પ્રસ્તાવના તરફ આગળ વધીએ